જય સ્વામિનારાયણવાલા ભક્તો, આ વિડીયોમાં હું તમને ચૈત્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીના સમાગમથી પોતાની બધી જ કસર ટાળીને ખરા અર્થમાં સાધુ બન્યા એ પ્રસંગ જણાવીશ. વડતાલમાં સદગુરુ ચૈત્યાનંદ સ્વામીના શિષ્ય બાલ મુકુદાનંદ સ્વામી હતા. તે નિરંતર ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા જતા એક વખત ચૈત્યાનંદ સ્વામીએ પૂછ્યું, તું રાત્રે હંમેશા કેમ મોડો આવે છે અને ક્યાં જાય છે? ત્યારે બાલ મુકુદાનંદ સ્વામી કહે, હું તો ગોપાળાનંદ સ્વામીને આસને વાતો સાંભળવા જાઉં છું, ત્યાં તો મોટા મોટા સદગુરુઓ પણ વાતો સાંભળવા આવે છે. સ્વામી, તમે પણ જો એક વખત ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળો તો તમને પણ નિરંતર ત્યાં આવવાનું મન થાય. ત્યારે ચૈતન્યાનંદ સ્વામી કહે, મારાથી ત્યાં અવાય નહીં. એમ કરતાં કરતાં કેટલાક દિવસ થયા પછી બાલ મુકુદાનંદ સ્વામીને કહે કે ચાલો આજ તો હું પણ સ્વામીની વાતો સાંભળવા આવું, જોઉં કે સ્વામી કેવી વાતો કરે છે. પછી બાલ મુકુદાનંદ સ્વામીએ એક માણસ દ્વારા ગોપાળાનંદ સ્વામીને કહેવરાવ્યું કે ચૈતન્યાનંદ સ્વામી તમારે આસને વાતો સાંભળવા આવે છે. સ્વામીએ તરત જ મોટા મોટા ગાદી તકિયા નંખાવી તૈયાર કર્યા અને ચૈતન્યાનંદ સ્વામી આવ્યા ત્યારે ગાદી તકિયે બેસાડ્યા અને પછી પુરુષોત્તમપણાની કેટલીક વાતો કરી તથા અવતાર અને અવતારીના ભેદની કેટલીક વાતો કરી. તે સાંભળીને ચૈતન્યાનંદ સ્વામીએ ખૂબ જ પ્રસન્ન થઈને કહ્યું, હું હવે નિરંતર સ્વામીની વાતો સાંભળવા આવીશ. ગોપાળાનંદ સ્વામી પણ ઘણીવાર સંસ્કૃત પુસ્તક લઈને ચૈતન્યાનંદ સ્વામીને પૂછતા કે શ્રીજી મહારાજે આમાં શું કહ્યું છે, માટે આપના મુખથી સમજાવો. કેટલાક દિવસો પછી ચૈતન્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને હાથ જોડીને કહ્યું કે તમે મને મળ્યા ન હોત તો મારે સમજણમાં ઘણી કસર રહી જાત. કેમ કે ચૈતન્યાનંદ સ્વામીને પોતાના મનમાં એમ હતું, જે મને શ્રીજી મહારાજે તમામ આજ્ઞા આપી છે તો હવે મારે શું કરવાનું બાકી છે, એમ તેમને અભિમાન હતું. જે ગોપાળાનંદ સ્વામીના સમાગમથી ટળી ગયું અને પોતે પરમ સાધુતા ગ્રહણ કરી, પોતાનો સુવાનો ઢોલ્યો તથા નોખી રસોઈ કરવી વગેરેનો ત્યાગ કરી સૌ સાથે પથારી કરી પંક્તિમાં જમવા લાગ્યા. આમ સદગુરુ ચૈતન્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીના સમાગમથી પોતાની કસર ટાળી અને ખરા અર્થમાં સાધુ બન્યા. સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ. સત્સંગના આવા જ વિડીયો રોજ જોવા માટે સ્વામિનારાયણ કથા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો. જય સ્વામિનારાયણ.